સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનને. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે સુરત ખાતે આ વાવ વિસ્તારને વિશે આપણા નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું એક ભૂમિપૂજનનો એક સરસ મજાનો પ્રસંગ, એની સાથોસાથ આ વિસ્તારના ભક્તજનો માટે સાકોસોવાદિક જે આયોજન કરવામાં આવ્યું છે અને એના પ્રેરક જેમણે બહુ શ્રદ્ધાથી પોતાની વાત અત્રે રજૂ કરી છે, અમારા બહુ સ્નેહી છે એવા સ્વામી શ્રી સ્વરૂપ જીવનદાસજી સ્વામી, એમના શિષ્ય આપ સર્વે ભક્તોને જેમણે કથા સંભળાવી છે એવા નવયુવાન સુવ્રત મુનિ સ્વામી, ખાસ કરીને આજની સભામાં ઉપસ્થિત શ્રી વિષ્ણુ સ્વામીજી આવ્યા છે, વેલંજાથી શ્રી હરિપ્રિય સ્વામીજી છે, ઘણા બધા સંતો વિશ્વપ્રકાશ સ્વામી છે, હરિવલ્લભ સ્વામીજી આવ્યા છે અમરોલીથી, ત્યારે ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સૌ સંતો અને હમણાં સંચાલક શ્રી દિવ્યસાગર સ્વામી અને સ્વામીએ કહ્યું તે પ્રમાણે અનેક નાની મોટી સેવાઓ જેમણે કરી છે અને ખાસ આ ભૂમિદાનને વિશે જેમની બહુ મોટી સેવા છે એવા દેવમ ગ્રુપના ભક્તજનો, વિશેષ ઉપસ્થિત આપણા શ્રી ધનજીભાઈ, શ્રી શંભુભાઈ આપણા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટીશ્રી ઉપસ્થિત છે, ઘનશ્યામભાઈ જમરાણાવાળા છે, કાંતિભાઈ છે, લાલાભાઈ છે, ત્યારે ઉપસ્થિત સુરત અને વાવ અને આજુબાજુના વિસ્તારોથી પધારેલા આપ સર્વે ભક્તોને સર્વપ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એક તો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને એમાંય વળી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દસ્તાવેજનું મંદિર, એટલે સોનામાં સુગંધ ભળી કહેવાય. હમણાં સંચાલક વાત કરતા હતા કે મહારાષ્ટ્રની છાતી ગજગજ, અમારી તો છાતી ગજગજ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો સુરતમાં થાય ને એમાં ફૂલતી જ હોય છે, પણ આ તો વડતાલ સાથે સંલગ્ન થાય છે. અમે આવ્યા ત્યારે વક્તાશ્રી બહુ સરસ બધી વાત કરતા હતા, તાબાની વાત કરી, દસ્તાવેજની કરી, ધર્માદાની કરી, બહુ ઓછી વાતો થતી હોય આ પ્રમાણે હાલમાં, પણ એમણે કરી છે. એ એટલા માટે કરી છે કારણ કે એના હૃદયમાં ભારોભાર ભગવાન શ્રી હરિની નિષ્ઠા છે. એમના ગુરુ શ્રી હરિ સ્વરૂપ સ્વામી અને એમના વડીલ શ્રી ધર્મજીવન સ્વામી આદિ સંતોએ કાયમ મૂળ સંપ્રદાયની નિષ્ઠા ભારોભાર આ નવયુવાન સંતમાં ધરવી છે, એના કારણે આવી સરસ મજાની વાત એક નવયુવાનના વક્તાના મુખેથી મેં જ્યારે સાંભળી ત્યારે અમને અતિશય એનો આનંદ આવ્યો છે. તો મૂળ વાત એ છે કે મંદિર થઈ રહ્યું છે, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનો તાબાનું થઈ રહ્યું છે, કેવા કહેતા દસ્તાવેજનું થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાન પોતે સંતના રૂપમાં પૃથ્વીને વિશે પધાર્યા છે. ભગવાનનું પ્રાગટ્ય બે રીતે થાય, સંત રૂપે થાય અને રાજા રૂપે થાય, બેના લક્ષણો અલગ અલગ હોય, પણ જ્યારે સંત રૂપે આવે છે ભગવાન ત્યારે અતિશય અહિંસામય વર્તે છે અને લોકોનું કેમ કલ્યાણ થાય, ભલું થાય એનો કાયમ એના હૃદયમાં વિચાર હોય છે. તો આ ઘોરકળી કાળમાં ભગવાન સ્વામિનારાયણ છેક અક્ષરધામથી આ પૃથ્વી પર કરોડો જીવોના કલ્યાણને વાસ્તે પધાર્યા છે. આ સંપ્રદાય કલ્યાણનો છે, આમાં કલ્યાણની વાત મુખ્ય છે. મહારાજે કીધું કલ્યાણનો મુદ્દો આપણા હાથમાં આવ્યો છે અને એના માટે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની અંદર છેક સૌરાષ્ટ્ર હોય, સુરત હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ચરોતર હોય, કાનમ હોય, વાકડ હોય, ભુજ હોય, આ બધા વિસ્તારોમાં અહર્નિશ ફેર્યા છે. વેદોના ગહન અર્થોને બહુ સરળતાથી શ્રીજી મહારાજે વચનામૃતના માધ્યમથી તે સમયના ભક્તોને મહારાજે સમજાવ્યા છે, એમને કલ્યાણના અધિકારી બનાવ્યા છે અને આ પરંપરા વર્ષો સુધી ચાલી રહી એના માટે શ્રીજી મહારાજે સ્વયં પોતાના સ્વહસ્તે મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા છે. મંદિરોના નિર્માણ કરાવ્યા ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે અમે આ મોટા મોટા મંદિરના નિર્માણ એટલા માટે કરાવીએ છીએ કે ઉપાસના ટકી રહે. શ્રીજી મહારાજ કે અમે જોયા છે ઘણા ત્યાગી, ઘણા વૈરાગી, એમાં પાછળથી છે ને ભક્તિનો નાશ થઈ જાય છે. કોઈ ઢોંઢિયાની પેટે સેવા કરે તે ન ચાલે. અમે મંદિરો કર્યા છે તો મંદિરોની રાખ રખાવટ એના માટે બાગ થાય, બગીચો થાય, ભક્તો આવે એના માટે મંદિરો છે અને ખાસ કરીને મંદિરોની અંદર જે મૂર્તિઓ હોય છે એ શાસ્ત્ર પ્રમાણિત હોય છે. સ્વામિનારાયણ ભગવાને બે દેશ ગાદીનો વિભાગ કરી 6 જેટલા મોટા મંદિરોના નિર્માણ પોતાની સ્વહસ્તે કરાવ્યા
એમાં શ્રીજી મહારાજે પોતાના અર્ચા સ્વરૂપો શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધારમણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજીની પ્રાપ્તિ કરાવી આપે છે. મહારાજે વડતાલના વચનામૃતમાં કહ્યું, ભાદરણ ગામના પાટીદાર ભગુભાઈએ વાત કરી જીવનું કલ્યાણ કેમ થાય, ત્યારે શ્રીજી મહારાજ કે ભગવાન પૃથ્વીના વિશે પ્રગટ હોય ત્યારે તો સહેજે સહેજે થાય, પણ જ્યારે ભગવાન પૃથ્વીના વિશે પ્રગટ ના હોય ત્યારે ભગવાનને મળેલા જે સાધુ હોય એ સાધુનો આશ્રય કરીને જીવનું કલ્યાણ થાય, પણ જ્યારે ભગવાનને મળેલા સાધુ પણ ના હોય ત્યારે ભગવાનની પ્રતિમા કહેતા ભગવાનની મૂર્તિ એના આશ્રય કરીને જીવનું કલ્યાણ થાય છે. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે શ્રીજી મહારાજ આપણા કલ્યાણ માટે સ્વયં જાતે પોતાનું સ્વસ્વરૂપ એ વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું અને ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવ્યું. આ સ્વરૂપો કેવા છે? પ્રગટના છે. આ સ્વરૂપો પ્રગટના છે. મહારાજ મૂર્તિમાન છે, મહારાજે મૂર્તિમાં રહ્યા થકા છે. રખે ને કોઈ એમ ના માને કે આ પાષાણની મૂર્તિઓ છે, એ મૂર્તિઓમાં અખંડ મહારાજ રહ્યા છે. પોતાના નેત્ર કમળ દ્વારા આપણો ભાવ નિહાળે છે, આપણી પ્રાર્થનાને સાંભળે છે. તો એવી મૂર્તિઓ આપણી પાસે છે, એ મૂર્તિઓના આશ્રય કરીને જીવનું કલ્યાણ થાય છે. આ એક વાત. બીજી, મંદિરોની એક પરંપરા શરૂ કરી છે. મહારાજ પોતે સંતના રૂપમાં આવ્યા હતા એટલે સંતને જીવનમાં ક્યારેય વિક્ષેપ ન ઉભો થાય એના માટે સ્વામિનારાયણ ભગવાને બધા જ મંદિરો દેવના નામે કરાવ્યા છે. અમદાવાદનું પહેલું મંદિર કર્યું. તે સમયમાં અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજોની સરકારના વડાએ સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે તમારા આશ્રય તો બહુ નિયમમાં વર્તે છે, કોઈ વ્યસનમાં ફેશનમાં અંધશ્રદ્ધામાં નથી વર્તતા, માટે અમારી ઈચ્છા એવી છે કે તમે અમદાવાદ ખાતે પણ એક મંદિરનું નિર્માણ કરો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે તાંબાના પત્ર પર લખી આપો કે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ જગ્યાનો દસ્તાવેજ એ સ્વામિનારાયણનો રહેશે, એવું કરો તો અમે મંદિર કરીએ. ત્યારે અંગ્રેજોની પાછી એક નીતિ હોય છે, એ બધા બહુ પ્રમાણિક હોય છે. એને પ્રમાણિકતાથી વાત કરી કે આ દસ્તાવેજ કરવાનો અધિકાર મારી પાસે નથી, પણ આનો પરવાનો ઇંગ્લેન્ડથી મંગાવવો પડે, એમાં સમય લાગે, તો શ્રીજી મહારાજ કે મારે વાર પણ નથી. આ સંપ્રદાયની આ નીતિમત્તાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. 200 વર્ષ પહેલા વિચાર કરો, આવી કોઈ સ્થિતિ હોઈ ન શકે. હાલમાં પણ એવું છે. હાલમાં પણ કોઈ તલાટી, કોઈ મામલતદાર, કોઈ જમીનનો કોઈ મોટો આ છે તે છે કે વાળી લોન જગ્યા આપણી છે, આપણે વિચાર કરીએ છીએ ખરા? આ સ્વામિનારાયણ ભગવાનની ફિલોસોફી છે કે અમારે નૈતિકતાના પાયા ઉપર ઇમારત ચણવી છે. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ ભગવાનને માટે પણ, મૂર્તિને માટે પણ, કાષ્ટ કે ફૂલ પણ છે ને માલિકને પૂછ્યા વગર લેવું નહીં, એ આ સંપ્રદાયની સિસ્ટમ છે. તો બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે વડતાલનું મંદિર બાંધ્યું ત્યારે શ્રીજી મહારાજે મંદિરનું નિર્માણ થઈ ગયા પછી કહ્યું છે સ્વામીને કે સ્વામી ચાલો આપણું કાર્ય પૂર્ણ થયું છે. સ્વામી થેલીએ ટીગાતી પોતાની થેલી લેવા પણ રોકાણા નથી, એ આ સંપ્રદાયનો ઇતિહાસ. ત્યાગાશ્રમમાં રહેલા ત્યાગી માત્રને મુશ્કેલી ન આવે એના માટેની બધી વ્યવસ્થાઓ છે. આ તાબાની વાત કરી, તાબો એટલે અનુસંધાન. આ મંદિરનું અનુસંધાન વડતાલ સાથે છે. ભાઈ, જે થાંભલાના તાર મૂળ ધુવારણ સાથે જોડાયેલા હોય પાવર એમાં આવે, વાત સમજવાની જરૂરત છે. તાબો કોનો? તો કે સમર્થ ધણીનો. તો વાત મૂળ આ છે. વચમાં ઘણા બધા સમયો એવા ગયા એના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય, શંકાઓ થાય કે કાલે શું સમય આવે, વડતાલ બોર્ડ શું નક્કી કરે, આચાર્ય મહારાજ કેવા હોય. પણ મૂળ વાત એ છે કે ગમે એટલા ઘોર કળી કાળમાં પણ જે સાધુ કે જે હરિભગત શ્રીજી મહારાજની મૂળભૂત વિચારધારા પ્રમાણે ચાલે છે ને, એના જીવનમાં ક્યારેય વિક્ષેપ આવતો નથી. બાકી લોક લાજે કે લોકની રીતે કોઈ ગમે તે કરી શકે છે. તો વાત એ બહુ મહત્વની છે. વાવ ખાતે સ્વામી શ્રી સ્વરૂપ જીવનદાસજી સ્વામી એમને વાત કરી કે અમારી જગ્યા માનસિક પ્રાપ્ત થાય છે, ઘનશ્યામભાઈ બધા આપણને મદદ કરી રહ્યા છે, પણ અમારા હૃદયમાં ઈચ્છા એવી છે કે અમારે આ વડતાલ ખેડા ટ્રસ્ટ A14 નીચે આનો સમાવેશ કરવો છે. અમે ત્યારે બહુ રાજી થયા હતા. મેં તો ના સ્વામી, બહુ સરસ તમે કરો, અમે ખૂબ તમારી સાથે છીએ. આજે પ્રસંગ આવી ગયો, ભૂમિપૂજન થયું, બહુ સરસ મજાનું અહીંયા ભક્તોએ ખૂબ ઉમંગ ઉત્સાહથી નામાવલી લખાવી રહ્યા છો, આપસો દાન આપી રહ્યા છો, તમને બધાના મારા ખૂબ રૂડા ધન્યવાદ છે. એટલું નિશ્ચય માનજો કે આ સ્થાનને વિશે તમે સેવા કરશો ને તો એ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળભૂત રીત પ્રમાણેની સેવા તમારી થશે. એ સેવા તમારી ભગવાન સ્વામિનારાયણના ચોપડે લખાઈ જશે. અહીંયા સન્માન કોઈ કરે કે ન કરે, સંપ્રદાયની અંદર સન્માન છે ને બાય પ્રોડક્ટ છે. તમે સત્સંગમાં ભજન કરો, ભક્તિ કરો, સેવા કરો ને તો સન્માન મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે કરો તો શ્રીજી મહારાજ સ્વયં તમારું સન્માન કરે. બાકી આપણું સન્માન થાય સારી વસ્તુ છે, ન થાય તેમાં કંઈ બહુ મોટી વાત નથી.
એવી રીતે ખુમારી સાથે સત્સંગમાં આગળ વધજો. અમને બહુ ખુશી થઈ કે આ બે ભાઈઓની ઓળખાણ અમને સ્વામીજીએ કરાવી, એમના પિતાશ્રીની ઓળખાણ કરાવી. એમને બહુ સ્વામીજીને શ્રદ્ધાથી હૃદયથી જમીનનું દાન આપ્યું છે, બહુ મોટી વાત છે. બાકી આજકાલ તો કેવું છે ભાઈ, કોમર્શિયલ છે, આખું જગત પ્રોફેશનલ છે, એક એક રૂપિયાની કિંમત છે, કોઈ કાંઈ છોડે એમ છે નહીં. 200 વર્ષ પહેલાંય છોડતા નહોતા. 200 વર્ષ પહેલાંય શ્રીજી મહારાજને ગઢપુર ખાતે મંદિર કરવું હતું ટેકરા ઉપર, એ ટાળતા ગયા ટાળતા ગયા ટાળતા ગયા. ન આપી તે ન જ આપે તો 200 વર્ષ પહેલાંય કોઈ જમીન સ્વામી નારાયણને ન આપતું હોય તો હમણાં કોણ આપે? પણ આ તો ભગવાન પ્રેરણા કરે, એના હૃદયમાં વાત ફિટ બેસે તો થાય. અને એનું મુખ્ય કારણ છે વડતાલ. વડતાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પર્યાયવાચી શબ્દ છે. વડતાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ સ્થાન છે. ત્યાં હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે, આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. તો આવા બધા મૂળ સંપ્રદાયના જે ઐતિહાસિક સ્થાનો પૈકીનું આપણું આ સ્થાન છે, એની સાથેનું આ વાવ મંદિરનું જોડાણ થયું છે. ખૂબ ખૂબ તમામ કાર્યકર્તાઓને, સ્વયંસેવકોને, સ્વામીજીને, એમના મંડળના સંતોને, એમને હેલ્પ કરનાર અને સુરતના અહીંયા જે વિવિધ વિસ્તારોથી જે સંત મંડળ અહીંયા આવ્યું છે એ બધાને અમારા ખૂબ ખૂબ રૂડા આજે ધન્યવાદ છે. ભગવાનને પ્રાર્થના કરું આ જ પ્રમાણે આપણો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે. સુરત એક મોડલ છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશનું કેવું છે ખબર છે? એક બાજુ આખો લક્ષ્મીનારાયણ દેવ દેશ અને એક બાજુ સુરત, તોય સુરતની બરાબરીમાં કોઈ આવે નહીં. ભગવાનની કઈ કૃપા છે, કાઠિયાવાડી સૌરાષ્ટ્રવાસી ભક્તો, ખમીરવંતા ભક્તો અહીંયા આવીને વસ્યા છે. એની રગરગમાં સત્સંગ વિશેનું તાન છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ ગઢડા વિશે રહ્યા છે પોતાના જીવનના બહુધા વર્ષો. કેમ કે કાઠિયાવાડી ભક્તોની જે મિજબાની, એનું આવતા, એનું આગતા સ્વાગતા, એના જેવું તો કોઈથી થાય નહીં. એના જેવો ઉમંગ, એના જેટલો ઉત્સાહ, એના જેટલો કથા સાંભળવાનું તાન, શ્રદ્ધા, આ ભાગ્ય જ કોઈમાં જોવા મળે છે. માટે સુરતના સત્સંગની કંઈક વાત નોખી છે. તો જેમ સુરત શહેરનો વિકાસ વધી રહ્યો છે, વિસ્તાર વધી રહ્યો છે, તે પ્રમાણે આપણા સત્સંગના મંદિરો પણ નિર્માણ પામી રહ્યા છે, એની અમને બહુ પ્રસન્નતા છે. હું ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરું છું, આ વર્ષ છે ને, આ વર્ષ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીનું વર્ષ છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલના મધ્યખંડમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. હવે આપણે તો ઉપાસના સ્વામિનારાયણની છે, તો લક્ષ્મીનારાયણ દેવ કેમ? તો પોતાના ગુરુદેવ પાસેથી વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર ને આબરૂથી દુઃખી ન થવો જોઈએ. અને શ્રીજી મહારાજ તો એવું કહે કે હું કોઈને અહીંયા ગામ ઘરા દીકરો દેવા આવ્યો નથી, હું તો જીવાત્માનું કલ્યાણ માટે આવ્યો છું, પણ મારા ગુરુદેવ પાસેથી વરદાન માંગ્યું છે એટલે મારો આશ્રિત, કહેતા ગુરુદેવનો આશ્રિત આ લોકને વિશે દુઃખી ન થાય, એના માટે ભગવાન સ્વામિનારાયણે અતિ કરુણા કરીને લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. અને ગાદી સ્થાપી છે એટલે ગાદી પણ લક્ષ્મીનારાયણ દેવની છે. અને પ્રદેશ પણ લક્ષ્મીનારાયણ દેવનો છે. ભલે સુરત હોય પણ આ પ્રદેશ લક્ષ્મીનારાયણ દેવનો છે. અને એ જ લક્ષ્મીનારાયણ દેવનું મુખ્ય મંદિર સુરતમાં રામપુરામાં આપણું સ્વામિનારાયણ મંદિર છે, કે જેમાં શ્રી નારાયણ મુનિદેવ ને રાધા વિહારી દેવ બિરાજમાન છે. અમે હમણાં જ એના દર્શન કરીને આવ્યા છીએ. અમે ત્યાં પણ એક નાનકડી સભામાં સંબોધ્યું કે આજે સુરતની જે કઈ લીલા આપણને દેખાય છે ને, લીલોતરી, એ શ્રી નારાયણ મુનિદેવની અસીમ કૃપાથી દેખાય છે. તો આ વાતનું ખાસ અનુસંધાન આપ સૌ રાખજો એવી ભલામણ છે. તો અંત ભાગમાં શ્રીજી મહારાજના ચરણમાં મારી પ્રાર્થના છે. સ્વરૂપ સ્વામીને અમારા ખૂબ ધન્યવાદ છે. એમના નાના સાધુ પણ બહુ સારી રીતે તૈયાર થયા છે, સત્સંગમાં નિર્માની થઈને વર્તે છે. આ બધી વાતો બહુ મુખ્ય હોય છે, નહીં તો શું થાય ખબર છે? કારણ શરીરમાં એવું પેઠેલું હોય કે આપણે શેના માટે કોઈની ઓલું કરીએ. હવે અમે આચાર્ય મહારાજ તરીકે, હું પણ સંપ્રદાય ફરું છું ને, આપની જાણ માટે અમે પણ સંપ્રદાયની અંદર લક્ષ્મીનારાયણ દેવના ચરણ સેવકની જેમ ફરીએ છીએ. અને એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણે બધા સત્સંગી માત્ર સત્સંગની અંદર નિર્માની થઈને સત્સંગના સેવક જેમ બનીને ફરવાનું છે. આમાં બીજી બધી વસ્તુનું કોઈ સ્થાન છે નહીં, કેમ કે કળિયુગ છે, આપણો બધાનું જીવન બહુ ટૂંકું છે, આમાં ક્યારે પૂરું થઈ જાય કે નક્કી નહીં. તો એવામાં મારા એવામાં હરિભક્ત માત્ર સત્સંગી માત્ર બહુ નિર્માની થઈને વર્તવું જોઈએ એવી મારી ખાસ ખાસ ભલામણ. તો શ્રીજી મહારાજ આપ સૌની પર ખૂબ કૃપા વરસાવે. બહુ વહેલા વહેલી તકે આજે ભૂમિપૂજન કર્યું છે, બહુ પ્રાર્થના કરી છે. ભૂદેવ બધું મંત્ર બોલતા હતા ત્યારે એની સાથોસાથ મનોમન અમે પણ ભગવાનને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ વહેલા વહેલી તકે આ વાવ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં બેરાજો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપ સૌ ખૂબ સુખી થાવ એવી શ્રી લક્ષ્મીનારાયણ દેવના પવન ચરણ કમળમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.